વેલેરી આવજો માવડીયું. બાપ બાપના દીકરા જીતુભાઈ બહુ મીઠો ગાયક, ગુજરાત નું ઘરાણું છે બાપા, તાળી થી વધાવો. સુખ દુઃખ ની બધી આખી જીવનની યાત્રામાં અમારો પ્રવેશ ધીરો ધીરો જે હાલી જાય છે યાત્રા, શ્વાસની નાડીઓ શ્વાસની દોરીઓ ખેંચાઈ રહી છે એ યાત્રામાં સુખ દુઃખનો પરિવાર. એટલે અમારો દાદબાપુ, કવિ દાદબાપુ જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, સરકારે પદ્મશ્રી એવોર્ડ આપ્યો કવિ દાદબાપુ, એમના દીકરા જીતુભાઈ અને એવો મધુર ગાયક, એવો સુરીલો કંઠ, એનો આજ રાત્રે લાભ લેવાનો છે. રાત્રે ડાયરો છે તો જીતુભાઈ આવ્યા છે, અને એવો જ અમારો લાડકો, અમારો વાલો, એવો ભરતદાન ગઢવી રંગોળા, અમને આડ વાલો લાગે, બધા કલાકારને વાલુ પાત્ર એટલે ભરતદાન ગઢવી, એ ભરતદાન આવ્યો છે. તો તાળીઓ થી વધાવો બહેને, અને બે ભાઈને કહું થોડું થોડું બાપ, થોડુંક કાંઈક માં આશીર્વાદ આપશે, બે ભાઈ આપશે, બેને બોલવાનું, માં તો બોલશે થોડુંક એકાદ માતાજી. કરતાર તાશે કરી કાલી કાલ રૈયણ પામારી, વાહ જીતુભાઈ વાહ. કરતાર તાશે કરી કાલી કાલ રૈયણ પામારી, શશિ શેખરા સીધે શરનારી, શશિ શેખરા સીધે શરનારી, જગની માવણ ચું ચરધારી, કરતારતા 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 શ્રી ધવા ધવાણી કર ધવે તું ધવાળા ધવા, એ ધવા ધવાણી કર ધવે તું ધવાળા, કૃષ્ણ ખૂબ જા કચત્રી કમલા, ચલા ચલા ચામુંડ ચલા 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 ચલા, એક અંધ ગજ ડર ગયે નચત હર હર કર નિર્બલ ગોલ ચક, ચલ ગયે વિતલ હિલ ગયે તલા તલ ગિર ગન કલ ભલ ગયે તુંડ, ચલ ગયે લોમ તલ એ ચલા ચલા મા ચપલા વિકટ વિકટ ભુવાલા વિમલા, કરતા ઝાલાવાડની આ ધીંગી ધરતી ઉપર વંદન કરું છું. પરમ પૂજ્ય આયમાના ચરણોમાં, દેવલમાના ચરણોમાં વંદન કરું છું, જેમના મુખેથી આપ સૌ દેવ્યાણની કથાનું રસપાન કરી રહ્યા છો, એવા અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી અનુભા ગઢવીને વંદન કરું છું. મંચસ્થ તમામ મહાનુભાવો, કોના નામ લઉં, બધાના નામ લઉં, મારા હૃદયથી જોડાયેલા આપ સૌ છો, એવા આપ સૌને વંદન કરું છું. દેવ્યાણની કથાના જ્યારે મંડાણ થયા છે અહીંથી, ત્યારે મારે એક વાત કરવી છે કે આ જે દેવ્યાણની કથા છે, સ્તુતિ મહાત્મા ઈશ્વરદાસજીએ કરી, એ વખતે કદાચ ઈશ્વરદાસજીના હૃદયમાં આ બીજ રોપાઈ ગયું હશે કે કોક દી
એવો ચારણ કોક જાગશે, કોક એવો ચારણ આવશે કે જે મારી કથા ના મારી મારે દેવયાનના મેં જે સ્તુતિ કરી છે, મેં જે કલ્પના કરી છે, મેં જે માને આરાધી છે, એના અહીંયા વહેતા ગંગાના પ્રવાહમાંથી, વાણીના પ્રવાહમાંથી થોડાક ખોબા ભરી, થોડીક એની અંજળિયું ભરી ભરી અને લોકોને સુધી હૃદય સુધી પહોંચાડશે. અને એ કામ મને એનો આનંદ છે કે સુરેન્દ્રનગરને આંગણેથી આ કથા વહી રહી છે, આ ગંગા વહી રહી છે. ઘણો સમય થયો અનુભા જ્યારે મળે ત્યારે એના હૃદયમાં એક વાત હોય. જો ભાઈ, જ્ઞાન બુદ્ધિ આ તો બધું હોય છે માણસની ક્ષમતા મુજબ, પણ કથા કરવા માટે તો જીવનની જરૂર પડે છે. અને આ માણસ કથા કરી શકે એવું જીવન જીવે છે, કલાકાર તો છે રાજેન્દ્રભાઈ, પણ એનું જીવન નહીં. કારણ કે કથા ગાવા, કથા ખાલી ગાવાનો વિષય નથી, એ તો અંદર ઉતરે તો થાય. અને એ અનુભવ સુંદર રીતે આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. જે વિચારને ઝીલી લે અડધામાં આખું સમજી જાય, ચારણની આ પરંપરા છે. રાજેન્દ્રભાઈને આ મોડને એક ઈશારો કર્યો અમે, અનુભવ એક ઈશારો કર્યો કે રાજેન્દ્રભાઈ દેવયાનની કથા થાય નિમિત્ત મહાત્મા ઈશ્વરદાસજીની ચેતના છે, આપણે શું કરવાના છે. પણ એક ઈશારો કર્યો કે બીજે તો થશે, અમે આપણે કહેશું ને આ કથાઓ તો મંડાશે જ, એમાં કોઈ સવાલ નથી. પણ ઝાલાવાડની ધરતીનો આ ચારણ જ્યારે કથા ગાવા માગે છે ત્યારે ઝાલાવાડ એના ભાવને ઝીલી લી એટલી જ વાત કરી અને આખું આયોજન જેમણે ઉપાડી લીધું રાજેન્દ્ર, ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે પ્રથમ વખત દેવયાનની કથા થઈ રહી છે, હવે તો ગવાશે દેવયાન. અને શરૂઆત જ કહી દો, આગાશ શરૂઆત આવી ભવ્ય થઈ છે એટલે એ કથા તો ક્યાં જશે, એ તો ભગવતી લઈ જશે, એમાં કોઈ સવાલ જ નથી. પણ હું રાજેન્દ્રભાઈને ખૂબ ખૂબ અને એમની સાથે જોડાયેલા અમારા મનહરસિંહભાઈ ને બધા અહીંયા હર્ષસિંહભાઈ ને આ બધો આખો ડાયરો છે, આમાં કોના નામ લઉં, અમારે રામભાડ બધા અને જેનો આ ફોટો છે એ બચુ બાપુનો પરિવાર, બચુભાઈ ગઢવીનો પરિવાર, અમારો ખૂબ લાડકો કલાકાર મિત્ર જયદેવ ગઢવી, એની ચેતના આજ રાજી થતી હશે. કારણ કે એ દેવયાનનો ઉપાસક હતો, એ શક્તિનો ઉપાસક હતો. એની યાદમાં આમાંના ગુણગાન જ્યારે ગવાઈ રહ્યા છે, અમારે તો રાતે બોલવાનું કામ છે અને પેટી ઉપર બેહીન ગાવાનું કામ છે, આ ઊભા ઊભા બોલવાનું કાર્યક્રમ આપણો છે નહીં એટલે વધારે વાતો નથી કરતો. પણ માના ગુણગાન જ્યારે અહીંથી ગવાય છે ત્યારે એક બે બંધ દાદબાપુની માતૃવંદનાના આપને સંભળાવ. કારણ જેમ બાળક ભાવની અનુભવ સાહેબે વાત કરી ને, જ્યારે બાળક બની જાઓ ત્યારે માં પૂર્ણ રીતે કૃપા વરસાવે છે અને એને જ કહેવાનું હોય છે. એટલે બે બંધ હું સંભળાવું છું, પછી આયમાના આશીર્વાદ પણ લેવાના છે. કે ગાવડ તું આવે એવી અડી કાઢવી પડશે, એમ દોડવું પડશે. કે આવડતું ઉપરેંગ આવે રે, એંગાઈ તુને બાળ બોલાવે રે. અનચળી ચોકાની ને ચોલે હું બોલાવું અને તું બોલનો બોલે, ચડી ચોકા નીંદ ને જોલે બોલાવી બોલનો બોલે, એ ખપરાળી તારી આંખ તો ગોલે, ખપરાળી હવે આંખ તો ગોલે રે, આઈ તુને બાળ બો. અન
અને તારા ત્રિશુળ નો થાય જા તડાકો. તું કોણ છો કે તારા ત્રિશુળ નો જા થાય તડાકો, ત્યાં તો ગળેડી ને બોલો મેરું ગાંગો. ચંપે ભાળી તુજ ભૂત પર ભૂખ ગરમ ગળતર પિંગારી દળ ભાળી તુજ પુજ પર ભૂપ ગરવ ગરદર પિંગારી દળ પાજ તમે ચાળક કુળ ચારણ ભાર ઉતારણ દૈતા તારણ દૂષણ તમે જી દૈતા તારણ દૂષણ બીજમ દિગજ ડર ગજ નચત ધાર હાર કર નિર્બલ ગોલ ચક ચલ ગજ વિતલ હિલ ગજ તલા તલ ગિર ગન કલ થલ ગિજ તોંડ ચલ ગજ વ્યોમ તલ ગડલ સુબ ટલ ગિજ એ ગડલ સુબ ટલ ગિજ ઘુવે નન ચલ તદ ગલ પલ શક્તિ એ ન્યાજ શક્તિ ના પડે રૂપવાસ ને ગમંતા કાળ જગત કાળ ગળે ગળે ડીંગો. તારા ત્રિશુળ નો થાય તડાકો, ત્યાં તો ગળેડી ને મેરું ગાંગો. એ લડવા તું ભૂદાર લાગો, લડવા ને ઉધર લાગો રે, આઈ તુને બાળવો લાવે. તો હે માં, અમારી માગણી શું છે? અમે તારી પાસેથી શું માગીએ છીએ? કે રે ના દિન અમારા ઘટ મારે છે, અમારા હૃદયમાં તારો વાસ હોય. રે ના દિન ઘટ મારે છે અને લોબડિયાળી અમારી સાર તું લેજે. એ દાદલ કે હાદ તું દેજે, દાદલ કે હાદ તું દેજે રે. અમે જ્યારે જ્યારે બોલાવીએ, અમે જ્યારે જ્યારે તને પ્રાર્થના કરીએ ત્યારે હે માં તું ખામો હાદ દેજે. અને હાદ દે છે, હાદ દેતી આવી છે અને હાદ દેતી રહેવાની છે. એનો પુરાવો આ દેવ્યાણની કથા અહીંયા સુરેન્દ્રનગરના આંગણે મંડાણી છે, એ છે. માટે અનુભા ગઢવીને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હજી તો આ શરૂઆત થઈ છે, મેં આપને કીધું એમ આટલી ભવ્ય શરૂઆત થઈ છે. આ આયોજન માટે રાજેન્દ્રભાઈને અને બધાને ધન્યવાદ આપું છું. અને મા ભગવતી કરે અને શક્તિ ઉપાસકોને એક વિનંતી પણ કરું છું. આખા ભારત વર્ષમાં રહેતા શક્તિના ઉપાસકોને હું વિનંતી કરું છું કે દેવ્યાણની કથાને સાંભળજો, દેવ્યાણની કથાનું રસપાન કરજો. કારણ કે કરતા હરતા શ્રી હિંકાર, ઈ કરતા છે, હરતા છે. આ જગતમાં કોઈ એવું તત્વ નથી કે જે શક્તિની બહાર હોય. એટલે આપ સૌ આ શક્તિની કથા જ્યાં જ્યાં મંડાય ત્યાં સાંભળજો. અનુભા ગઢવી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. જય માતાજી. વાહ જીતુભાઈ, વાહ.